मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आज नो विषय छे गणित। स्वापोथी में प्रकरण छ पगनी छाप। शू लख्यू छे? पगनी छाप। पण ए पहेला आपणे थोड़ा सरवाळा अने थोड़ा बादबाकी सीखी लीए, बराबर ने? शू लख्यू छे मैं? सरवाळा करो। आ केटला छे? एक वत्ता त्रण वत्ता पांच। तो आ केटला छे? एक। एटले आपणे केटला लीटा करवाना? एक। आ केटला छे? त्रण। तो एक बे ने त्रण। आ केटला छे? पांच। तो आपणे केटला लीटा करवाना? पांच। तो एक बे त्रण चार ने पांच। हवे आ बधा लीटा गणवाना, बराबर? जो एक बे त्रण चार पांच छ सात आठ ने नौ। केटलो जवाब आव्यो एनो? नौ। केटला लखवाना आपणे? नौ। हवे आ केटला छे? बे। केटला छे? बे। एटले आपणे एक बे लीटा करवाना। आ केटला छे? चार। तो एक बे त्रण ने चार। हवे आ केटला छे? पांच। तो एक बे त्रण चार ने पांच लीटा करवाना। हवे बधा लीटा आपणे गणवाना। आ केटला छे? बे त्रण चार पांच छ सात आठ नौ दस ने अग्यार। केटलो जवाब आव्यो एनो? अग्यार। हवे तमने बीजी रीते शीखवाड़ू। आ केटला छे? एक वत्ता त्रण वत्ता चार। तो आ केटला छे? एक। तो आ एक। हवे आ केटला छे? त्रण। तो एक पछी आ एक बे ने त्रण। हवे आ केटला छे? चार। तो एक बे त्रण ने चार। हवे बधा गणवाना आपणे। अहींथी पाछो वळी जवानું। एक बे त्रण चार पांच छ सात ने आठ। केટલો જવાબ આવ્યો? આઠ। હવે આ કેટલા છે? બે। જો આ એક અને બે। હવે આ કેટલા છે? ત્રણ। તો એ બે આવે ને, તો એક બે ને ત્રણ। હવે આ કેટલા છે? પાંચ। તો એક બે ત્રણ ચાર ને પાંચ, બરોબર? હવે પાછા અહીંથી પાછું વળી જવાનું। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ। કેટલો જવાબ આવ્યો? દસ। અહીં કેટલા લખવાના આપણે? દસ। હવે આ કેટલા છે? ત્રણ। તો જો એક બે ને ત્રણ। હવે આ કેટલા છે? ચાર। તો એક બે ત્રણ ને ચાર। ચાર ક્યાં આવ્યા? અહીંયા આવ્યા। હવે આ કેટલા છે? પાંચ। તો એક બે ત્રણ ચાર ને પાંચ, અહીંથી આપણે પાછું વળી જવાનું। તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર। કેટલો જવાબ આવ્યો એનો? બાર। કેટલો આવ્યો? બાર। આંગળીના વીટે પણ કરી શકો છો અને આ રીતે લીટા ગણીને પણ તમે દાખલા કરી શકો છો। હવે આ કેટલા છે? એક। એક બે ત્રણ ને ચાર, અહીંયા પાંચ લીટા કરવાના। એક બે ત્રણ ચાર ને પાંચ। હવે બધા લીટા ગણવાના। કેટલા છે? પાંચ। પાંચ પછી છ સાત આઠ નવ ને દસ। કેટલો જવાબ આવ્યો એનો? દસ। હવે આ કેટલા છે? એક। એક બે પછી આ કેટલા છે? ત્રણ। એક બે ને ત્રણ, બરોબર? હવે આ બધા લીટા ગણીએ તો કેટલા થાય? આ કેટલા છે? ત્રણ ચાર પાંચ ને છ। કેટલો જવાબ આવ્યો એનો? છ। હવે આ કેટલા છે? એક અને બે। એક બે ને ત્રણ, એક બે ત્રણ ને ચાર। આ બધા લીટા ગણીએ તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ। કેટલો જવાબ આવ્યો એનો? નવ। હવે આ કેટલા છે? ચાર। તો જો એક બે ત્રણ ને ચાર, અહીં બે છે તો એક બે ત્રણ, એક બે ને ત્રણ। બધા લીટા ગણીએ તો ચાર પછી પાંચ છ સાત આઠ ને નવ। કેટલો જવાબ આવ્યો? નવ। હવે આ એક, એક બે, એક બે ને ત્રણ, જેટલી રકમ હોય એ પ્રમાણે તમારે લીટા કરવાના રહેશે। હવે આ બધા લીટા કરો ગણો તો એક બે ત્રણ ચાર પાંચ ને છ, અહીંયા જો એક બે, એક બે, એક બે, બધા લીટા ગણો તો બે ને બે ચાર પાંચ ને છ, આમાંય છ જવાબ આવ્યો। હવે ત્રણ, એક બે ને ત્રણ, એક બે ત્રણ, એક બે ત્રણ, જો ત્રણ, ત્રણમાં ત્રણ ઉમેરી એટલે છ, છ માં ત્રણ ઉમેરી એટલે નવ। એક બે, એક બે ત્રણ ને ચાર, એક અને બે, જો બે ને બે ચાર પાંચ છ સાત ને આઠ। કેટલો જવાબ આવ્યો એનો? આઠ। હવે મીંડા આ કેટલા છે? બે। તો આપણે ઉમેરવાના હતા, બધા લીટા ગણવાના હતા, હવે આમાં કાપવાના છે। આ બે છે એટલે બે મીંડા કરવાના, અને નીચેની જે સંખ્યા છે એના વડે આપણે કાપવાના એટલે બાદ કરવાના છે, બરાબર? આ બે છે માંથી આ એક કાપી નાખો તો કેટલો જવાબ આવ્યો? એક। હવે આ કેટલા છે? પાંચ। તો જો એક બે ત્રણ ચાર ને પાંચ કેટલા વડે બાદ કરવાના? બે વડે। તો એક બે, કેટલો જવાબ આવ્યો? ત્રણ।
એ કેટલા લખવાના ત્રણ સમજાઈ ગયું ને હવે આ કેટલા છે ચાર તો જો એક બે ત્રણ ને ચાર એમાંથી ચાર બાદ કરો તો એક બે ત્રણ ને ચાર જવાબ આવ્યો ના તો શું આવશે શૂન્ય શું આવશે શૂન્ય હવે આ કેટલા છે સાત જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાતમાંથી કેટલા બાદ કરવાના ત્રણ તો એક બે ને ત્રણ કેટલા મીંડા રહ્યા એક બે ત્રણ ને ચાર કેટલો જવાબ આવ્યો ચાર હવે આ છ છે તો એક બે ત્રણ ચાર પાંચ ને છ એમાંથી એક બાદ કરો કેટલા મીંડા વધ્યા બે બે ચાર ને પાંચ કેટલા લખવાના આપણે પાંચ હવે આ કેટલા છે આઠ જો આંગળીના વેડે તમને શીખવાડું છું બરોબર જો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ પછી ચાર છે ને આપણે ચાર નથી ગણવાના ચારથી ને કાપવાના છે તો એક બે ત્રણ ને ચાર કેટલા વધ્યા એક બે ત્રણ ને ચાર કેટલો જવાબ આવ્યો અહીંયા આગળ ચાર બરોબર આ ત્રણ તો એક બે ને ત્રણ કેટલા બાદ કરવાના બે તો એક ગયું બે ગયું કેટલા વધાર્યા એક એ કેટલા લખવાના એક એવી રીતના અહીંયા એમ જ છે ચાર જો એક બે ત્રણ ને ચાર ત્રણ બાદ કરો ત્રણ કેટલો જવાબ આવ્યો એક આ કેટલા છે ત્રણ તો જો એક બે ને ત્રણ એક બાદ કરો કેટલા મીંડા વધ્યા બે હવે આ કેટલા છે સાત તો સાત મીંડા કરો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એમાંથી બે બાદ કરો કેટલા મીંડા વધ્યા તો એક બે ત્રણ ચાર ને પાંચ કેટલો જવાબ આવ્યો પાંચ વિદ્યાર્થી મિત્રો આ ચાર દાખલા છે એ તમારે ગણવાના છે બાદ બાકીવાળા બરોબર હવે આપણે ઘડીઓ લઈ લઈએ સાથે સાથે જો એક 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 બે બે એક ત્રણ ત્રણ એક ચાર ચાર એક પાંચ પાંચ એક છ છ એક સાત સાત એક આઠ આઠ એક નવ નવ એક દાન દસ બે એક બે 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 ચાર બે ત્રણ છ બે ચાર આઠ બે પાંચ દસ બે છ બાર બે સાત ચૌદ બે આઠ સોળ બે નવ અઢાર બે દાન વીસ હવે ત્રણ એકાનું ત્રણ એક ત્રણ ત્રણ બે છ ત્રણ ત્રણ નવ ત્રણ ચાર બાર ત્રણ પાંચ પંદર ત્રણ છ અઢાર ત્રણ સાત એકવીસ ત્રણ આઠ ચોવીસ ત્રણ નવ સત્યાવીસ ત્રણે દાન ત્રીસ બરોબર આપણે ચાર એકાનો ઘડ્યો પછી શીખીશું બરોબર આ તમારે ત્રણ ઘડિયા તમારી રફ નોટમાં લખવાના છે શેમાં લખવાના છે રફ નોટમાં હવે આપણે શ્વાપોથી લઈ લઈએ હવે શું લખ્યું છે પગની છાપ શું લખ્યું છે આપેલા વસ્તુઓને તેના આકાર સાથે જોડો આ જો આકાર છે એ વસ્તુઓ સાથે જોડવાનું છે આ શું છે કવર જેવું છે તો એનો આકાર કેવો છે ચોરસ તો તમારે સ્કેલની મદદથી ને જોડવાનું રહેશે બરોબર જો આવી રીતના પછી આ ત્રિકોણ છે તો ત્રિકોણને ત્રિકોણ સાથે જોડો આ ગોળ છે તાને ઘડિયાળ સાથે જોડો આ લંબચોરસ છે તાને આની સાથે જોડો બરોબર એવી રીતના અહીંયા પણ છે જો ચોરસ ગોળ લંબચોરસ ને ત્રિકોણ બરોબર આ કબાટ જેવું છે તો લંબચોરસ છે તાની સાથે જોડો ગોળ છે તો સિક્કા સાથે જોડો પછી આ ચોરસ છે તો પાસા સાથે જોડો ના એંગલ સાથે ત્રિકોણ જોડો બરોબર ત્રિકોણમાં કેટલા ખૂણા હોય તો જો એક બે ને ત્રણ ચોરસમાં કેટલા ખૂણા હોય તો એક બે ત્રણ ને ચાર કેટલા ખૂણા હોય ચાર હવે આમાં જે એવી રીતના છે આ ચોરસ છે ગોળ છે લંબચોરસ છે ને ત્રિકોણ છે તો ચોરસ આ સ્લેટ જોડે ગોળ બટન જોડે લંબચોરસ તો માચિસ જોડે અને ત્રિકોણ તો આ ગરણી જોડે છે બરોબર એની સાથે સ્કેલની મદદથી ને તમારે જોડવાનું રહેશે આમાં જે એવી રીતના છે ચોરસ ગોળ લંબચોરસ ને ત્રિકોણ તો આ શું છે ચોરસ તો આની સાથે જોડવાનું રહેશે આ ગોળ છે તો દડા સાથે આ લંબચોરસ તો રાષ્ટ્રધ્વજ સાથે અને ત્રિકોણ છે તો કોણ સાથે તમારે જોડવાનું રહેશે હવે શું લખ્યું છે વસ્તુઓને આકાર સાથે જોડો આ જે વસ્તુઓ છે આ આકાર છે એની સાથે તમારે જોડવાનું છે હવે આ ત્રિકોણ છે તો આકાર સાથે જોડવાનું છે
આ ગોળ છે તો આની સાથે, આ સાપસીડી છે તો આ ચોરસ છે, આ ઝંડો છે તો લંબચોરસ, બુક છે તો લંબચોરસ, આ પૈડું છે તો ગોળ. સ્કેલની મદદથી ને તમારે આ કરવાનું રહેશે. ચોરસ છે, આ કેરમ છે તો આની સાથે જોડવાનું રહેશે. અને આ છે ત્રિકોણ, જ્યાં સ્કૂલ હોય ને ત્યાં રીતે બાર રોડ પર હોય છે બોર્ડ જેવું, તો આની સાથે તમારે જોડવાનું રહેશે બરોબર સ્કેલની મદદથીને. શું લખ્યું છે, સમગ્ર ચિત્રના આકાર ગણો, લખો અને રંગ પૂરો. આમાં તમારે શું પૂરવાનું છે, રંગ. શું પૂરવાનું છે, રંગ. હવે શું લખ્યું છે, આ કેવા છે ગોળ, તો ગોળ આપણે ગણવાના રહેશે. તો જો 1 2 3 4 5 6 7 8 9, આ 10 11 અને 12, 12 પછી આ 13 14 15, 15 પછી 16 17 18 19 20 21 22 23 24 ને 25 આવે છે. તો અહીં તમારે કેટલા લખવાના રહેશે, 25 બરોબર. પછી આ ત્રિકોણ છે, શું છે ત્રિકોણ, તમારે ત્રિકોણ પણ ગણવાના રહેશે. જે આ ત્રિકોણ છે એ ગણીને કેટલો જવાબ આવશે એનો, 20. કેટલો જવાબ આવશે, 20. પછી લંબચોરસ કેટલા છે, તો આ લંબચોરસ છે, લંબચોરસ નથી ચોરસ છે, ચોરસ ગણવાના તમારે. ચોરસ કેટલા થાય છે, 3. તો તમારે કેટલા લખવાના, 3. આ કેટલા છે, 25 છે, 5 વડે 5 છે જો બરોબર. પછી આ લંબચોરસ છે, લંબચોરસ કેટલા છે એ ગણી અને તમારે અહીંયા એનો જવાબ લખવાનો. લંબચોરસ 7 છે. કેટલા છે, 7 છે. આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. આ શું છે, પગની છાપ બરોબર. પ્રકરણ 6 છે. આ જે આકાર છે એની સાથે તમારે આ વસ્તુ છે એની સાથે જોડવાનું છે સ્કેલની મદદથીને બરોબર. અહીંયા એવી રીતના કરવાનું છે તમારે. એંગર છે, પછી આ બોક્સ છે, રૂપિયા સિક્કો અને પાસા આકાર છે જેને મળતા એની સાથે તમારે આ જોડવાનો છે. આમાં એવી રીતના કરવાનું છે. ગરણી છે, બાકસ છે, બટન છે, સ્કેલ છે, જે આકાર સાથે બંધબેસતું હોય એની સાથે તમારે જોડવાનું છે. આમાં એવી રીતના છે, જો છે ને તમારે સ્કેલની મદદથીના જોડકા જોડવાના છે. હવે શું છે, વસ્તુઓને આકાર સાથે જોડો બરોબર. આ વસ્તુઓ છે એને તમારે વચ્ચે આકાર છે, જો ચોરસ, લંબચોરસ, ગોળ અને ત્રિકોણ બરોબર. એની સાથે જે બંધ બેસતું હોય આકાર એની સાથે તમારે આ જોડકા જોડવાના છે બરોબર. શું લખ્યું છે, સમગ્ર ચિત્રના આકાર ગણો, લખો અને રંગ પૂરો. તમારે આમાં રંગ પૂરવાના છે પેન્સિલથી અથવા મીણિયા કલરથીને બરોબર. હવે આમાં કેવો ગોળ આકાર, તો ગોળ આકાર જેટલા છે એ ગણી અને અહીંયા લખવાના છે. ત્રિકોણ જેટલા છે એ ગણીને તમારે અહીં લખવાના છે. ચોરસ જેટલા હોય એટલા ગણીને અહીં લખવાના છે. લંબચોરસ જેટલા હોય એટલા ગણીને તમારે અહીંયા લખવાના છે. અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.